અમેરિકન પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા જીવલેણ હુમલાની તપાસ શરૂ. સુરક્ષા દળોને દ્વારા ઠાર કરેલા હુમલાખોરની થઈ ઓળખ. ટ્રમ્પને હોસ્પિટલમાંથી અપાઈ રજા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત વિશ્વના નેતાઓએ કરી હુમલાની ટીકા. પ્રધાનમંત્રીએ કહ્યું, રાજનીતિ અને લોકતંત્રમાં હિંસાનું નથી કોઈ સ્થાન. જીવલેણ હુમલા બાદ પણ પ્રચાર અભિયાન યથાવત રાખશે ટ્રમ્પ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તોડ્યો વધુ એક રેકોર્ડ. એક્સ પર 10 કરોડ ફોલોઅર્સનો આંકડો કર્યો પાર. ગત 3 વર્ષમાં વધ્યા 3 કરોડ ફોલોઅર્સ. યુપી ભાજપ કાર્ય સમિતિની બેઠકમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું સંબોધન. કહ્યું, ભાજપ સરકારે રાજ્યને બનાવ્યું માફિયા મુક્ત. અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનો કર્યો ઉલ્લેખ. રાજનૈતિક પ્રસ્તાવમાં રાહુલ ગાંધીને દર્શાવાયા હિન્દુ વિરોધી. ઓડિશામાં 46 વર્ષ બાદ ખુલ્યો ભગવાન જગન્નાથ મંદિરનો રત્ન ભંડાર. 4 તબક્કામાં પૂર્ણ થઈ રહી છે પ્રક્રિયા. રત્ન ભંડારમાં રખાયેલા બહુમૂલ્ય ખજાનાનું થઈ રહ્યું છે મૂલ્યાંકન. જમ્મુ કાશ્મીરના કુપવાડામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ. 3 આતંકવાદી ઠાર. લાઇન ઓફ કંટ્રોલથી ભારતમાં ઘૂસવાની કરી રહ્યા હતા કોશિશ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મધ્યપ્રદેશના તમામ જિલ્લાઓમાં પ્રધાનમંત્રી કોલેજ ઓફ એક્સેલન્સનો કરાવ્યો શુભારંભ. યુવાઓ માટે આધુનિક શિક્ષણને મળશે પ્રોત્સાહન. ઇન્દોરમાં 1 પેડ માં કે નામ કાર્યક્રમમાં થયા સામેલ. ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ. સુરત, ડાંગ, નવસારી સહિતના પંથકમાં ભારે વરસાદની વકી. વલસાડ અને દાદરાનગર હવેલી માટે ઓરેન્જ એલર્ટ જાહેર. તો ડાંગમાં મેઘમહેરથી પ્રસિદ્ધ ગીરાધોધ પ્રવાસીઓ માટે બન્યો આકર્ષણનું કેન્દ્ર. અને T20 શ્રેણીની અંતિમ મેચમાં ભારતે ઝિમ્બાબ્વેને 42 રનથી આપ્યો પરાજય. 168 રનના લક્ષ્યાંક સામે ઝિમ્બાબ્વે 125 રનમાં ઓલઆઉટ. ભારતે 5 મેચની શ્રેણી 4-1 થી કરી પોતાને નામે.